નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની વિજ્ઞાન વિષયની તારીખ 21/9/2024ના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. આ 1 થી ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ કસોટી 21/9/2024નું મોડલ પ્રશ્નપત્ર. આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 5 માર્ક્સ છે. પહેલું, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ D, ગુલાબજાંબુ. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? તો લોખંડનો ભૂકો. ત્રીજું, મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે? તો પારદર્શક. ચોથું, નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ? તો જવાબ આવશે વિકલ્પ C, ઉપણવું. ત્યાર પછી પાંચમું, શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો જવાબ આવશે વિકલ્પ C, ઉપણું. મિત્રો, ધોરણ 6ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે તમે ઘર બેઠા મેળવી શકો છો. આ વિજ્ઞાન વિષયની નવનીતની અંદરથી તમને દરેકે દરેક તમારા જે પ્રશ્નો હશે તેના સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયાથી મળી રહેશે. એટલા માટે જે નવનીત છે તે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે. ધોરણ 3 થી 12ની કોઈ પણ વિષયની નવનીત જો તમારે જોઈતી હોય તો અહીંયાથી તમે મેળવી શકશો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નવનીતની, ત્યાંથી તમે ક્લિક કરી અને મેળવી શકો છો. અથવા તો ફ્રી ડિલિવરી જો જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો જેના કુલ 5 માર્ક્સ છે. તો પદાર્થોના નામ આપ્યા છે, એમાંથી લીસા પદાર્થો આવશે ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ અને રકાબી. ખરબચડા પદાર્થોમાં આવશે સાયકલનું ટાયલ, રુદ્રાક્ષનો પારો, ટુવાલ, સીતાફળ અને ઈંટ. હવે બંધ બેસતા જોડકા જોડો. તો વિભાગ અને આપણે વિભાગ બ સાથે જોડવાના છે, બરાબર? તો એમાં વિભાગ અમાં છે વિટામિન, તો એને જોડીશું રતાંધળાપણા સાથે. વિટામિન ડીને આપણે જોડીશું રિકેટ્સ સાથે. આયનને જોડીશું એનિમિયા સાથે. આયોડીનને જોડીશું બેરીબેરી સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો અમારા ઘરમાં ગાળણની પદ્ધતિ, પાણી ગાળવા, નિતારણ પદ્ધતિ, તેલને નિતારવા, ચાળવું, ઘઉં ચાળવા વગેરે. તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? દહીંમાંથી પાણી અલગ કરવા માટે તેને કોટનના કપડા વડે નિતારી લેવામાં આવશે. ત્રીજો, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે. આમ કેમ બનતું હશે? કેમ કે 2 દિવસ પછી પાણીની ડહોળ નીચે બેસી જાય છે, તેથી પાણી સ્વચ્છ બની જાય છે. પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના 5 ઉદાહરણ આપો. તો લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર, ઈંટ વગેરે. કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય? તો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૃથક્કરણ ગરણીની મદદથી આપણે અલગ કરી શકીએ. ધોરણ 6ની તારીખ 21/9/2024ના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને PDF જો તમારે જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. આ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મળી જશે. અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ 3, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલો સવાલ, મરચાંની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? તો મરચાંની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં નાખતા જો લાકડાની વહેરની ભેળસેળ હશે તો પાણીમાં ઉપર તરશે અને જો નહીં હોય તો એ પાણીમાં નીચે બેસી જશે. આ પરથી જાણી શકાય કે મરચાંની ભૂકીમાં લાકડાનો વહેરની ભેળસેળ છે કે નહીં. ત્યાર પછી બીજું, ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું છે? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો 1 કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તમે ચાળવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો? તો મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા પથ્થર દૂર કરવા માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રેતીમાંથી મોટા કાંકરા ચાળની ઉપર સરકીને દૂર પડશે અને નાની રેતી ચાળના નીચેના ભાગમાં જમા થશે. ત્યાર પછી ચોથું, આપણને પદાર્થને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવા આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો દ્વારા ઘોડામાં મૂકે છે.
જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે કે તરત જ તેને આપી શકાય. તો મિત્રો, ફરી મળીશું આપણે 21/9/2024 રોજ, જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, તમને લિંક મળી જશે વિડીયો અને PDF બંનેની.